નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 3 સંખ્યા સાથે રમત એમાં તમારી ગણિતની પાઠ્યપુસ્તક એનો સ્વાધ્યાય 3.7 એનો છેલ્લો પ્રશ્ન 11 એની સૂચના પ્રમાણે આપણે દાખલો ગણીશું. પ્રશ્ન 11, નીચે આપેલ સંખ્યાનો લસાઅ શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય. આપણે કુલ a b c d એમ ચાર દાખલા આપેલા છે. a માં 5 અને 20, b માં 6 અને 18, c માં 12 અને 48 અને d માં 9 અને 45 છે. તો આપણે આ ચારે દાખલા જે છે એનો ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડી અને લસાઅ શોધીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયોમાં આપણે ભણી ગયા કે કોઈ પણ સંખ્યાનું જે લસાઅ મળે તે આપેલી સંખ્યામાંથી કાં તો સૌથી મોટી સંખ્યા જેટલો હોય અથવા એનાથી પણ મોટો હોય. તો અહીંયા એ જ નિયમનો ઉપયોગ થશે. એટલે પહેલા તો આપણે દાખલો a છે 5 અને 20 એનું અવિભાજ્ય અવયવ પાડી અને ભાગાકારની રીતે લસાઅ શોધીશું. સૌપ્રથમ આપણે કેવી ચાવીનો ઉપયોગ કરીશું. અહીંયા એકમનામ શૂન્ય છે, બેવડે ભાગાય 20 ને બેવડે ભાગશો એટલે 10, 10 દુ 20. 5 ને બે વડે વિશેષ ન ભાગી શકે, 5 ના 5 એ 10 માં એકમ નામ શૂન્ય છે, 5 બે વડે ભાગાય 2 5 10. 5 ને બે વડે વિશેષ ન ભાગી શકે, 5 ના 5 એ બંને જગ્યાએ 5 આપણે મળ્યા અને 5 છે એ પોતે અવિભાજ્ય સંખ્યા છે, પોતે પોતાના જ ગણ્યામાં. એટલે અહીંયા આવશે 5, 5 એકા 5, 5 એકા 5. એટલે લસાઅમાં આ બધા અવિભાજ્ય અવયવનો આપણે ગુણાકાર કરીશું. 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 2 દુ 4, 4 દુ 4 20, એટલે 20. એટલે લસાઅ મળ્યો 20. પછી દાખલો b 6 અને 18 એનો પણ આપણે અવિભાજ્ય અવયવ પાડી અને ભાગાકારની રીતે લસાઅ શોધીશું. તો સૌપ્રથમ 2 ની ચાવી એકમ નામ 6, અહીંયા એકમ નામ 8, એટલે 2 ની ચાવીમાં 6 ને 2 વડે ભાગશો તો 2 તેની 6, 18 ને 2 વડે ભાગશો તો 2 નવ 18. હવે અહીંયા એકમ નામ 3, અહીંયા એકમ નામ 9, એટલે 2 ની ચાવીમાં 9, 2 પછી 3 ની ચાવી તો 3 છે એટલે 3 વડે નિશેષ ભાગી શકાય. 3 ને 3 વડે ભાગો એટલે 3 એકા 3, 9 ને 3 વડે ભાગશો તો 3 તેરી 9. 3 પોતે અવિભાજ્ય છે, પોતે પોતાના જ ગણ્યામાં, 3 એકા 3 અને આ શેષ 1 છે એ 1 એમનો, એટલે શેષ 1 1 મળી ગયું. હવે લસાઅ એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે 2 તેરી 6, 6 તેરી 18. એટલે આપણને આપેલી સંખ્યા 6 અને 18 એનો લસાઅ મળ્યો 18. પછી c 12 અને 48 એમાં 2 ની ચાવી નો ઉપયોગ કરીશું. અહીંયા એકમ નામ 2, અહીંયા એકમ નામ 8 છે, 2 2 ની ચાવી માં 12 ને 2 વડે ભાગશો એટલે 2 6 12, 48 ને 2 વડે ભાગશો એટલે 24 નું 48. અહીંયા એકમ નામ 6, અહીંયા એકમ નામ 4, એટલે 2 માં 2 વડે નિશેષ ભાગી શકાય. 6 ને 2 વડે ભાગો એટલે 2 તેરી 6, 24 ને 2 વડે ભાગો એટલે 12 દુ 24. અહીંયા એકમ નામ 2 છે એટલે 12 ને 2 વડે ભાગી શકાય, 12 ને 2 વડે ભાગશો 2 6 12, 2 6 12. 3 ને 2 વડે ન ભાગી શકાય, 3 ના 3 ને હજી 2 વડે ભાગાશે, 2 તેરી 6, 3 ના 3 ને. અને છેલ્લે બે જગ્યાએ 3 3 છે, 3 પોતે અવિભાજ્ય સંખ્યા છે, પોતે પોતાના જ ગણ્યામાં, એટલે 3 એકા 3, એટલે બધી જગ્યાએ શેષ 1 1 મળી. હવે લસાઅ તેમાં બગડ્યા કેટલા આવ્યા, 4, એટલે 4 બગડ્યા અને એના પછી 3 1 ભાગશો એટલે 3. હવે બધાનો ગુણાકાર આપણે કરીશું એટલે 2 2 4, 4 2 8, 8 2 16 અને 16 તેરી 48, એટલે લસાઅ આપણને મળ્યો 48. પછી દાખલા નંબર ડી
એમાં 9 અને 45 એનો લસાઅ એટલે 2 ની 4 નો ઉપયોગ કરીએ પણ અહીંયા એકમ નંબર 9 છે એકમ નંબર 5 છે જે 2 ની 4 માં આવે નહીં 2 પછી 3 ની 4 તો 3 વડે ભાગ આવશે 9 છે એટલે 3 વડે ભાગ છે 3 કે 9 45 માં અંકોનો સરવાળો 4 અને 5 9 થાય 9 ને 3 વડે વિશેષ ભાગી શકાય 45 ને તમે 3 વડે ભાગશો એટલે 15 15 કે 45 હજી 3 વડે ભાગ આવશે 3 એકા 3 3 બચ્ચા 15 5 પોતે અવિભાજ્ય સંખ્યા છે પોતે પોતાના જ ઘડિયામાં આવે 5 એકા 5 1 એટલે શેષ એક એક આવી હવે આપણે લસાઅ શોધી એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 3 દે 9 9 પંચા 45 એટલે 45 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ આપણે જોશું ચારે દાખલાનો આપણને લસાઅ મળી ગયો તમે ધ્યાનથી જોશો તો ચારે દાખલાનો જે લસાઅ છે એમાં આપેલી જે સંખ્યા છે એના મોટી સંખ્યા જેવો છે અહીં 5 અને 20 નો લસાઅ આપણે 20 મળ્યો જે મોટી સંખ્યા જેવો છે અહીંયા 6 અને 18 એનો લસાઅ 18 મળ્યો જે આપેલી સંખ્યા 6 અને 18 માં મોટી સંખ્યા 18 જેવો છે પછી દાખલો સી એમાં 12 અને 18 એનો લસાઅ 48 મળ્યો જે મોટી સંખ્યા જેવો છે પછી દાખલો ડી એમાં 9 અને 45 એનો લસાઅ 45 મળ્યો જે મોટી સંખ્યા જેવો છે એટલે 45 જેવો છે તો આમ થવાનું કારણ શું તો આમ થવાનું કારણ ઈ છે કે ચારે દાખલામાં જે પહેલી સંખ્યા છે એ બીજી સંખ્યાનો અવયવ છે અહીંયા 5 છે તે 20 નો અવયવ છે કારણ કે 20 ને 5 વડે વિશેષ ભાગી શકાય 5 4 20 અહીંયા પહેલી સંખ્યા 6 છે જે 18 નો અવયવ છે એટલે 18 ને 6 વડે વિશેષ ભાગી શકાય અહીંયા 12 અને 48 એમાં 12 છે એ 48 નો અવયવ છે એટલે 48 ને 12 વડે વિશેષ ભાગી શકાય 12 4 48 અહીંયા 9 અને 45 એમાં પહેલી સંખ્યા 9 એ 45 નો અવયવ છે એટલે કે 45 ને 9 વડે વિશેષ ભાગી શકાય 9 5 45 એટલે આપણે ચારે સંખ્યાનો જે લસાઅ મળ્યો એનો લસાઅ આપેલી સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા જેવો છે એનું કારણ એ કે પ્રથમ સંખ્યા છે તે બીજી સંખ્યાનો અવયવ છે તો આપણે જે સૂચના હતી કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો આપણે અહીંયા ચારે દાખલા ગણ્યા તો એમાં પ્રથમ સંખ્યા છે એ બીજી સંખ્યાનો અવયવ હોવાથી એનો જે લસાઅ છે તે મોટી સંખ્યા જેવો છે તો આશા રાખું કે પ્રશ્ન 11 સ્વાધ્યાય 3.7 એ તમને સરસ જાણો હશે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું પ્રકરણ 3 સંખ્યા